આગામી દિવસોમાં આવનારા ખ્રિસ્તી ધર્મના સૌથી મોટા પર્વ એવા નાતાલની ઉજવણીનો થનગનાટ ગુજરાતમાં પણ જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની શાળાઓમાં નાતાલ પર્વની ઉજવણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જ્યારે નાતાલ પર્વ નિમિત્તે સાન્ટાક્લોઝની ટોપીઓ તેમજ મુખટો પહેરવાના બાળકોમાં વધતા જતા ક્રેઝના કારણે ઠેર ઠેર રોડ ઉપર સાન્ટાક્લોઝની ટોપીઓ અને મુખટો વેચવાના સ્ટોરો લાગ્યા છે. વલસાડમાં રોડ ઉપર લગાવેલા સ્ટોલોમાં માતા પિતાઓ તેમના બાળકો માટે સાન્ટાક્લોઝની ટોપીઓ તેમજ મુખટો ખરીદતા નજરે પડી રહ્યા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં ખ્રિસ્તી સમાજની વસ્તી નોંધપાત્ર હોવાના કારણે અંતરિયાળ ગામડાઓમાં રહેતા ખ્રિસ્તી સમાજના લોકો જિલ્લાના વડામથક એવા વેરાવળ ખાતે આવેલ પ્રભુ ઈશુના પર્વ એવા નાતાલ નિમિત્તે ઘરને સુશોભિત કરવા માટે કેન્ડલ સહિતની ચીજવસ્તુ ખરીદતા નજરે પડ્યા છે. રાજેશભાઈ ઝાલુભાઈ છે. હું હમણાં લગભગ આ ક્રિસમસની આઈટમ જે છેલ્લા 10 વર્ષથી હું અહીંયા ધંધો કરું છું. અત્યારે કેક છે, સ્ટાર છે, ક્રિસમસ ટ્રી છે, પછી અનેક ક્રિસમસની લગતી દરેક વસ્તુ અમે વેચીએ છીએ. અત્યારે આ અત્યારે ધંધો અત્યારે સારો ચાલે છે. થોડો થોડો ગયા વખત કરતા આ વખતે ભાવમાં કેટલો ફેર છે? ગયા વખતે અત્યારે કદાચ થોડો ઘણો ભાવમાં વધારો છે. એ તો દર વર્ષે થોડો થોડો વધારો દર વર્ષે થતો જ હોય છે. અને અત્યારે થોડું ટાઈમ છે, હમણાં જેમ જેમ દિવસો આગળ જશે તેમ તેમ ગ્રાહકી વધતી જશે.